ખેડૂત મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિની સાથે પશુપાલન પણ કરવામાં આવે છે પશુઓથી દૂધ માખણ ઘી તો મળે જ છે જે ખેડૂતની આવકમાં મદદરૂપ થાય છે આ સિવાય પશુઓથી દૈનિક ગોબર પણ પ્રાપ્ત થાય છે આ ગોબર છાણા બનાવીને ઉપયોગમાં લેવામાં આવે તો ખાતર ન મળે ઉકરડામાં નાખી દેવામાં આવે તો માત્ર ખાતર મળે ઉર્જા ન મળે પરંતુ બાયોગેસ પ્લાન્ટમાં નાખીએ તો ઉર્જારૂપી ગેસ પણ પ્રાપ્ત થાય અને ખાતર પણ મળે આમ બાયોગેસ પ્લાન્ટ બંને રીતે ઉપયોગી છે આજે આપણે વાત કરીશું બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળેલ સ્લરીને ખાતર તરીકે કેવી રીતે કામમાં લેવું તેની એટલે કે ખાતરની બનાવટની સામાન્ય રીતે પિયતના પાણીમાં નીકળેલ સ્લરીને મિક્સ કરી અને સીધી જ પિયત વાટે ખેતરમાં જવામાં દેવામાં આવે તો એનો સો ટકા કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને આખા ખેતરમાં ખાતર સારી રીતે પહોંચી જાય છે પરંતુ ખાતરની જરૂરિયાત તો ખેતીમાં અમુક સમયે જ હોય છે અને સ્લરી તો દરરોજ પ્લાન્ટમાંથી નીકળે જ છે આથી સ્લરીને સંગ્રહ કરવાની જરૂરિયાત રહે છે પણ સ્લરીમાં લગભગ એંસીથી નેવું ટકા પાણી હોય છે એના લીધે સ્લરીને ખેતરમાં લઈ જવી મુશ્કેલ પડે છે રસ્તામાં ઢોળાઈ જાય તો ગંદકી થઈ જાય એટલા માટે સ્લરીમાંથી પાણી દૂર કરવાની જરૂરિયાત ઊભી થાય છે આ દૂર કરેલ પાણી ફરીથી બાયોગેસ પ્લાન્ટમાં ગોબર સાથે મિક્સ કરી અને ઉપયોગમાં લઈ શકાય છે અને એનામાં બેક્ટેરિયા હોવાથી લગભગ વીસ ટકા જેટલો ગેસ પણ વધારે ઉત્પન્ન કરી શકાય છે પાણીની અછતવાળા પ્રદેશોમાં આ પાણીનો પુનઃ વપરાશ એક વરદાન સ્વરૂપ છે ખાસ કરીને પશ્ચિમી ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ્યાં મોટા ભાગે પાણીની અછત રહે છે તેઓને માટે સ્લરીમાંથી પાણી દૂર કરી અને ઘટ્ટ પ્રાપ્ત કરવા માટે એક બહુ સરળ ટેકનિક વિકસાવવામાં આવી છે જેમાં એક લોખંડની ગોળી લેવામાં આવે છે તેમાં એક હુકમાં કંતાનનો કોથળો લટકાવવામાં આવે છે આ કોથળામાં લગભગ ત્રીસ કિલોગ્રામ જેટલી સ્લરી સવારે ભરી દેવામાં આવે અને નીચે ડોલ મૂકી દેવી જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે બીજા દિવસે લગભગ બાર કિલોગ્રામ જેટલું પાણી નીકળી જઈ અને અઢાર કિલો જેટલો ઘટ મળે છે આ ઘટમાં પાણી હોય તો તેને છાયણામાં સૂકવીને દૂર કરી શકાય છે આ કામગીરી કરવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે આ દરમિયાન નાઇટ્રોજન હવામાં ઉડવાની શક્યતા રહેતી હોય એમાં ભેજ ચૂસી શકે એવું મટીરીયલ જેવા કે સૂકા પાંદડાનો ભૂકો ચૂલાની રાખ રોક ફોસ્ફેટ વગેરે મિશ્ર કરવામાં આવે તો તે પાણી પણ ચૂસી લે છે અને પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસને પણ વધારે છે જેથી ખાતરનું મૂલ્યવર્ધન પણ થાય છે આ રીતે એક કિલોગ્રામ મિશ્ર બનાવવા માટે સાતસો ગ્રામ ગટમાં ત્રણસો ગ્રામ જેટલા આ પદાર્થો મિશ્ર કર્યા બાદ હાથ વડે બાયોમેન્યોર ઘોડીઓ બનાવી એકથી બે દિવસ છાયણામાં સૂકવી કોથળાઓમાં ભરી અને તેનો સંગ્રહ કરી શકાય છે અને જ્યારે ખેતરમાં ખાતરની જરૂર હોય ત્યારે આ કોથળાઓને ખેતરમાં લઈ જઈ બાયોમેન્યોર ગોળીઓનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે આવી રીતે ખેડૂત પોતાના જ ખેતરમાં ખાતરની જરૂરિયાત પૂરી કરી શકે છે એક બે ઘન મીટર ક્ષમતા ધરાવતા બાયોગેસ ખાતર પ્લાન્ટથી એક દિવસમાં લગભગ પચીસ કિલોગ્રામ ખાતરની ગોળીઓ બનાવી શકાય છે આમ બાયોગેસ ખાતર પ્લાન્ટની સ્લરી એક ઉત્તમ ખાતર છે જેનો ખેતરમાં કાર્યક્ષમ ઉપયોગ કરવાથી સજીવ ખેતીને તો પ્રોત્સાહન મળે જ છે પરંતુ આ ખાતર પણ ખૂબ સારું હોય છે અને સજીવ ખેતી એ તો માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આમ બાયોગેસ ખાતર પ્લાન્ટ ખેડૂતને ખાતરનો જથ્થો પણ પૂરો પાડે છે અને આત્મનિર્ભર બનાવી શકે તેમ છે